ક્યારેક ક્યારેક આવો અનુભવ થાય ખરા? થોડોક વધુ સમય પરમાં વ્યસ્ત રહેવું પડે, શબ્દોની કે લોકસંપર્કની દુનિયામાં ને થાક લાગે ત્યારે એ થાકને દૂર કરવાનો સરળતમ માર્ગ વિકલ્પોને ઓફ કરવાનો રહે. આ એક કળા સાધ્ય થઈ જાય તો મને લાગે છે કે આપણે સ્વરૂપ પ્રાપ્તિ બહુ સહજ બને, સહેલી બને. વિકલ્પોને કેવી રીતે ઓફ કરવા, કેવી રીતે એને અર્થ વગરના કરી નાખવા, તો એના માટે પહેલો ઉપાય એ છે કે અશુભ વિકલ્પો જે છે પરના, એને બદલે શુભ વિકલ્પો દ્વારા એને દૂર કરવા. તો શુભ વિકલ્પની અંદર પરમાત્માના વિચારો, કોઈ પદનો વિચાર, કોઈ ગુરુના બૌદ્ધનો વિચાર, કોઈ શાસ્ત્રની પંક્તિઓનો વિચાર, કોઈ સ્તવનાની પંક્તિઓનો વિચાર, એના વડે બીજા જે વિકલ્પો આપણને સંસારના જે વિકલ્પો આવે એને આપણે કંઈક અંશે રોકી શકીએ છીએ અથવા તો એને પલટી શકીએ છીએ. વિકલ્પો વગર બહુ અઘરું કામ છે, કેમ કે વિચારમાંથી વિકલ્પમાં ક્યારે સરી જાય છે જીવ એને ખ્યાલ નથી આવતો. મૂળમાં તો સંજ્ઞા પંચેન્દ્રિય જીવને કારણે વિચાર તો સતત આવવાના જ છે. મનોવર્ગના પુત્ર પરમાણુને ગ્રહણ કરીને વિચારરૂપે છોડે છે એ સંજ્ઞાપણાનું એક લક્ષણ છે. તો એ તો ચાલુ છે, પણ એ વિચારો વિકલ્પોમાં કેવી રીતે પરિવર્તિત થાય છે અથવા તો એ વિચારોને વિચારોમાંથી વિકલ્પો કેવી રીતે ઊભા થાય છે, તો ત્યાં આપણે તપાસીએ જો કાળજીપૂર્વક, તો આપણને લાગશે કે કાં તો કોઈ વ્યક્તિ વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યેનો આપણો આકર્ષણ એટલે કે રાગ, અથવા તો એ જ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેનો આપણો અણગમો એટલે દ્વેષ, અને એની અંદર મુખ્યત્વે આ મને ગમે છે અને આ મને નથી ગમતું એવો અહંભાવ. એટલે આવું જો આપણને થોડું થોડું વિચારની અંદર બેસે આવે અને જોઈ શકીએ આપણે, તો ઘણા ઘણા મોટા અંશે, ઘણા મોટા ભાગે આપણે વિકલ્પોને જોઈ શકીએ. પહેલાં એને જોવા પડે વિકલ્પોને. અત્યારે તો આપણે વિકલ્પો આવીને જતા રહે છે એની ખબર પણ નથી પડતી, એટલે આપણી જાણ વગર જે વિકલ્પો આવે છે એને પહેલાં તો આપણે એને આપણી જાણમાં લેવા પડે, આપણા જ્ઞાનમાં લેવા પડે, આપણા ભાનમાં લેવા પડે, અને પછી એક કે શેના આધારે ઉદ્ભવે છે વસ્તુ, વ્યક્તિ અથવા પરિસ્થિતિ, એ ત્રણ નિમિત્તોના આધારે ઊભા રહે છે. તો એમાં વસ્તુ વ્યક્તિ અને પરિસ્થિતિને આપણે વિશ્લેષણ કરી, એનાલાઇઝ કરીએ, એ મારા આત્માને આ ઉપયોગી છે, મારા સ્વરૂપની પ્રાપ્તિમાં આ કંઈક અંશે મદદ કરી શકે એમ છે, જો હોય તો હું એ સ્વીકારું અને ન હોય તો ન સ્વીકારું. તો આવી એક બહુ જ સરળ એની રીત છે વિકલ્પોને જોઈને દૂર કરવાની, એનાથી અલગ થવાની. પણ જોયા વગર અલગ નહીં થાય, જોવા તો પડશે જ તમારે, અને જોશો તો જ અલગ થશે. અત્યારે તો આપણે જોઈ જાણી શકતા પણ નથી. વિકલ્પોનો પ્રવાહ એટલો બધો ધોધમાર છે કે આપણે એને જોઈ જાણી શકતા નથી.
માટે ત્યાં એ પ્રવાહને થોડોક અટકાવવાની જરૂર છે. અને એ પ્રભુના વચનો, ગુરુદેવના વચનો, કોઈ સ્તવનાની પંક્તિઓ, કોઈ સ્વાધ્યાયના પદો, આ બધાથી એને આપણે અટકાવી શકીએ, અથવા થોડાક એનો પ્રવાહને આપણે થોડો ધીમો બનાવી શકીએ. અને ત્યાર પછી એ ધીમે ધીમે જોવાની આપણને જ્યારે અભ્યાસ થાય ત્યારે ખબર પડે આપણને કે આ વિકલ્પ મારા માટે ઉપકારી છે, મારા આત્માને જો હોય તો ભલે રહ્યો, એનો આધાર લઈને આપણે આગળ વધીએ છીએ, જો ન હોય તો નહીં. આટલું ભેદ જ્ઞાન પહેલાં કરવું પડે, પછી આત્માનું અને અન્ય આત્માથી અન્ય જે છે એનું ભેદ જ્ઞાન આપણને થાય. ભેદ જ્ઞાનની આ એક પ્રક્રિયા સમજાણી.